વલભીપુરના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઈ ડોડિયાનું અખનૂર સેક્ટરમાં 2 દિવસ પહેલા તેમનું અકસ્માતે અવસાન થયું હતું, જેને સુરતમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વલભીપુરના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઈ ડોડિયા કાશ્મીર ખાતે ભારત પાકિસ્તાન કંટ્રોલ લાઇન પર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં અખનૂર સેક્ટરમાં 2 દિવસ પહેલાં તેમનું અકસ્માતે અવસાન થયું હતું. કાશ્મીર ખાતે શહીદ થયેલ દિલીપસિંહ ડોડિયાનો પાર્થિવ દેહ માદરે વતન કાનપર પહોંચતા પરિવાર અને ગ્રામજનોમાં ઘેરો આક્રંદ છવાયો હતો. શુક્રવારે વહેલી સવારે કાનપર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ દિલીપસિંહની અંતિમ યાત્રા નીકળી હતી, જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે આર્મીએ શહીદને સલામી આપી હતી. અંતિમ યાત્રામાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શહીદ દિલીપસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અંતિમ યાત્રામાં ગામ સમસ્ત સહિતના નાના ભૂલકાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નાના એવા કાનપર ગામમાં જવાન શહીદ થતા આખું ગામ હિપકે ચડ્યું હતું અને ગામના તથા આજુબાજુના વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં દિલીપસિંહને અંતિમ વિદાય આપવા અંતિમ યાત્રામાં જોડાયા હતા. ભારત માતા કી જય અને દિલીપસિંહ અમર રહોના નારાથી કાનપર ગામ ગુંજી ઉઠ્યું હતું. દિલીપસિંહની અંતિમ યાત્રા તેમના ગામ કાનપર ખાતેથી કાઢવામાં આવી હતી, જ્યાં રાષ્ટ્રીય સન્માન ગાર્ડ ઓફ ઓનર સાથે દિલીપસિંહને આર્મી જવાનોએ સલામી આપી અંતિમ વિદાય આપી હતી. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ધાનપુર ગામના વતની વીર શહીદ દિલીપસિંહ, જેમનો જન્મ તારીખ 26/3/1990 રોજ કાનપર ગામે થયો હતો. 3 વર્ષ ડાયમંડમાં જોબ કર્યા બાદ તેઓ ભારતીય સેનામાં જોડાયા. આર્મીની ટ્રેનિંગ નાસિક કર્યા બાદ બિકાનેર પોસ્ટિંગ થયું. ત્યારબાદ કારગિલ તેમજ રાંચી, ઝારખંડ, ગંગકોટ અને અખનૂર સેક્ટર, જમ્મુ કાશ્મીર ફરજ બજાવતા હતા. તારીખ 26/2/2014 રોજ વલભીપુર તાલુકાના રંગપુર ગામે હઠીસિંગભાઈના દીકરી બા હેતલ બા ચૌહાણ સાથે લગ્ન થયા હતા. તારીખ 13/3/2016 રોજ હેતલબાની કુખે દીકરી વૃતિબાનો જન્મ થયો. 3 વર્ષની તેમની પુત્રી વૃતિબાને 2 વર્ષ પૂર્વે બોનમેળાનો રોગ હોવાથી દિલ્હી એમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. શહીદ થનાર દિલીપસિંહ ડોડિયા 3 બહેનો વચ્ચેનો માત્ર 1 ભાઈ છે. ખૂબ નાની ઉંમરમાં પિતા વિરસંગભાઈ ડોડિયાની છત્રછાયા ગુમાવી હતી. વીર શહીદ દિલીપસિંહ ડોડિયા તેમના પિતા સમાજ કાકા નિવૃત્ત ફોજી માનસંગભાઈ ડોડિયાની પ્રેરણા લઈ 20 વર્ષની ઉંમરે ભારતીય લશ્કરમાં જોડાયા હતા. તારીખ 9 જુલાઈના રોજ રાત્રે 1 વાગે આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાની માહિતી મળતા 15 જેટલા ફોજી યુવાનો કાશ્મીરના આ વિસ્તારના સઘન પેટ્રોલિંગમાં હતા. તે વખતે તેમના વાહન પર આતંકીઓએ આદેધડ ફાયરિંગ કરતા એક ગોળી વાહનના ટાયરમાં વાગતા મિલિટરી વાહન પલટી ખાઈ ગયું હતું. વાહનમાં બેસેલા દિલીપસિંહ સહિતના અનેક જવાનોને નાની મોટી ઈજા પહોંચી હતી. તમામને જમ્મુ કાશ્મીર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન દિલીપસિંહ દોડિયાનું મૃત્યુ નિપજ્યું હતું. વીર શહીદની પૂરા સન્માન સાથે તેમના વતન કાનપર ગામે સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પાંજલિ આપ્યા બાદ તે નાના બ્રિગેડિયર NSB અને મેજર વિજય પાર્કિંગ સહિતનાઓએ વલભીપુર તાલુકાના કાનપર ગામે લાવ્યા હતા, જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં સૌ કોઈ અંતિમ યાત્રામાં હાજર રહી સૌની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા. આજ કાનપર ગામના 13 જેટલા યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે. 20 જેટલા યુવાનો ભારતીય સેનામાં ભરતી થવા માટે તૈયાર થઈ રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે. ત્યારે આવા વીર જવાનને શ્રી
કારડિયા રાજપૂત પ્રગતિ મંડળ સુરત દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભાવાંજલિ આપી હતી।